વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે 85,000 કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે. ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રીડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે. મોદીએ કહ્યું, હું બાપુના ચરણમાં નમન કરું છું, શ્રદ્ધાંજલિ આપું છું. આજે 12 માર્ચની ઐતિહાસિક તારીખ છે. આજના દિવસે બાપુએ દાંડીયાત્રાનો પ્રારંભ કર્યો હતો. 12 માર્ચ 2022 અમૃત મહોત્સવની અહીંથી શરૂઆત કરી હતી. અમૃત મહોત્સવે દેશમાં જનભાગીદારીનું વાતાવરણ બનાવ્યું છે. આઝાદી પહેલાં દેખાયું હતું એવું વાતાવરણ જોવા મળ્યું છે. દેશમાં 2 લાખથી વધારે અમૃત વાટિકાઓનું નિર્માણ થયું છે. 2 કરોડથી વધારે વૃક્ષો લગાવી તેના વિકાસની સંભાળ રખાઈ છે. 70,000થી વધારે અમૃત સરોવરનું નિર્માણ કરાયું છે. હર ઘર તિરંગા અભિયાન એક ખૂબ જ સફળ અભિયાન તથા મેરી માટી મેરા દેશથી દેશના બલિદાનીઓને શ્રદ્ધાંજલિ અપાઈ છે. સાબરમતી આશ્રમ વિકસિત ભારતના સંકલ્પનું પણ તીર્થ છે. પોતાની વિરાસત ન સાચવે તે દેશ ભવિષ્ય પણ ગુમાવી દે છે. આઝાદી બાદ આ ધરોહરની સાથે પણ ન્યાય ન થયો. આઝાદી બાદ આ આશ્રમ ઘટી ઘટીને માત્ર 5 એકરમાં રહ્યો છે. આશ્રમમાં 63માંથી માત્ર 36 મકાનો જ બચ્યા છે. હજારો કી તાદાદમાં લોગ યહાં આયેંગે, ઇતિહાસ કો જાનને કા પ્રયાસ કરેંગે, બાપુ કો જાનને કા પ્રયાસ કરેંગે. ઓર ઇસલિયે મેં ગુજરાત સરકાર સે ભી કહુંગા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સે ભી કહુંગા કે ક્યાં એક કામ કર સકતે હૈ. હમ એક બહોત બડા લોગ ગાઈડ કે રૂપ મેં આગે આયે ઓર એક ગાઈડ કા કોમ્પિટિશન કરે, ક્યોંકિ યે હેરિટેજ સિટી હૈ. બચ્ચો કે બીચ મેં કોમ્પિટિશન હો કૌન બેસ્ટ ગાઈડ કા કામ કરતા હૈ. સાબરમતી આશ્રમ મેં બેસ્ટ ગાઈડ કી સેવા કર સકે એસે કૌન લોગ હૈ. એક બાર બચ્ચો મેં કોમ્પિટિશન હોગી, હર સ્કૂલ મેં કોમ્પિટિશન હોગી, તો યહાં કા બચ્ચા બચ્ચા જાનેગા સાબરમતી આશ્રમ કબ બના, ક્યા હૈ, ક્યા કરતા થા. ઓર દૂસરા, 365 દિન હમ તય કરે કે પ્રતિદિન અહેમદાબાદ કે અલગ અલગ સ્કૂલ કે કમ સે કમ 1,000 બચ્ચે સાબરમતી આશ્રમ મેં આકર કે કમ સે કમ 1 ઘંટા બિતાયેંગે. ઓર વો જો બચ્ચે ઉસકે સ્કૂલ કે ગાઈડ બને હોંગે, વહી ઉનકો બતાયેંગે કે યહાં પર ગાંધીજી બેઠતે થે, યહાં પર ખાના ખાતે થે, યહાં પર ખાના પકતા થા, યહાં ગૌશાલા થી, સારી બાતે બતાયેંગે. હમ ઇતિહાસ કો જી સકતે હૈ જી. કોઈ એક્સ્ટ્રા બજેટ કી જરૂરત નહીં હૈ, એક્સ્ટ્રા મહેનત કી જરૂરત નહીં હૈ, સિર્ફ એક નયા દ્રષ્ટિકોણ દેના હોતા હૈ. ઓર મુજે વિશ્વાસ હૈ બાપુ કે આદર્શ ઉનસે જુડે પ્રેરણાસર રાષ્ટ્ર નિર્માણ કે હમારી યાત્રા મેં ઓર અધિક માર્ગદર્શન કરતે રહેંગે, હમેં નઈ તાકત દેતા રહેંગે. સાબરમતી આશ્રમ ખાતે પીએમ મોદી સંબોધન કર્યું હતું. તેમાં જણાવ્યું હતું કે બાપુની પ્રેરણાનો આપણી અંદર અનુભવ કરી શકીએ. બાપુના મૂલ્યો આજે પણ અનેક લોકોના જીવનમાં સજીવ છે. ગાંધી આશ્રમના પુનઃ વિકાસનું ઉદ્ઘાટન કરવું મારું સૌભાગ્ય છે. બાપુના પહેલા આશ્રમ કુચ્છપ આશ્રમનું પણ લોકાર્પણ કર્યું છે. દક્ષિણ આફ્રિકા બાદ ગાંધીજીનો પહેલો આશ્રમ કુચ્છપ આશ્રમ છે. ગાંધીજી 2 વર્ષ સુધી કુચ્છપ આશ્રમમાં રહ્યા હતા, તેમજ ગાંધીજી સાબરમતી આશ્રમમાં શિફ્ટ થયા હતા. સાઉથ આફ્રિકા સે લોટને કે બાદ ગાંધીજીને અપના પહેલા આશ્રમ કુચ્છપ આશ્રમ મેં હી બનાયા. गांधी जी जहां चरखा चलाए करते थे, कारपेटरी का काम सीखते थे, 2 साल तक कोचरब आश्रम में रहने के बाद फिर गांधी जी साबरमती आश्रम में शिफ्ट हुए थे. पुनर्निर्माण होने के बाद अब गांधी जी के उन दिनों की यादें કોચરબ આશ્રમ મેં ઓર બહેતર તરીકે સે સંરક્ષિત રહેગી.
मैं पूज्य बापू के चरणों में नमन करता हूं, उन्हें श्रद्धांजलि देता हूं। मैं सभी देशवासियों को इन महत्वपूर्ण प्रेरक स्थानों के विकास के लिए भी बहुत बहुत बधाई देता हूं। साथियों, आज 12 मार्च वो ऐतिहासिक तारीख भी है। आज के ही दिन बापू ने स्वतंत्रता आंदोलन की उस धारा को बदला और दांडी यात्रा स्वतंत्रता के आंदोलन के इतिहास में स्वर्णिम अक्षरों में अंकित हो गई। आजाद भारत में भी ये तारीख ऐसे ही ऐतिहासिक अवसर की, नए युग के सूत्रपात करने वाली गवाह बन चुकी है। 12 मार्च 2022 को इसी साबरमती आश्रम से देश ने आजादी के अमृत महोत्सव का शुभारंभ किया था। दांडी यात्रा ने आजाद भारत की पुण्य भूमि तय करने में, उसकी पृष्ठभूमि बनाने में, उस पुण्य भूमि का पुनस्मरण करते हुए आगे बढ़ने में एक अहम भूमिका निभाई थी। और अमृत महोत्सव के शुभारंभ ने अमृत काल में भारत के प्रवेश का श्री गणेश किया। अमृत महोत्सव ने देश में जन भागीदारी का वैसा ही वातावरण बनाया जैसा आजादी के पहले दिखा था। हर हिंदुस्तानी को खुशी होगी कि आजादी का अमृत महोत्सव उसकी व्यापकता कितनी थी और उसमें गांधी के विचारों का प्रतिबिंब कैसा था। देशवासी जानते हैं, आजादी के अमृत काल के इस कार्यक्रम के दरमियान 3 करोड़ से ज्यादा लोगों ने पंच प्राण की शपथ ली। देश में 2 लाख से ज्यादा अमृत वाटिकाओं का निर्माण हुआ। 2 करोड़ से ज्यादा पेड़ पौधे लगा करके उनका पूरी तरह विकास की चिंता की गई। तो आ आश्रम ना पुनः विकास उद्घाटन कार्यक्रम में सीएम भूपेन्द्र पटेले संबोधन आप्यु छे अने जणाव्यु हतु कि गांधी आश्रम ना पुनः विकास थवानो छे एक गर्वनी वात छे। भारतनी आजादी ना संग्राम नो केन्द्र बिंदु आ आश्रम रह्यो छे। जन आंदोलन ना अनेक निर्णय आ आश्रम थी ज लेवाता हता। आजादी ना स्वप्न ने साकार करवामां आश्रम नी भूमिका छे। मूल आश्रम 5 एकर में फैलायो छे। आ आश्रम ने मात्र गांधी मेमोरियल नथी बनावानो, गांधीजीना विचारों ने विश्व में फैलावानु माध्यम आश्रम बनशे। आश्रमना पुनः विकास माटे केन्द्र तरफ थी मदद बदल आभार। आश्रमवासीओना अनेक परिवारों अहीं रहता हता, तेमना सहयोग वगर आ पुनः विकास शक्य न हतो। आश्रमवासीओ अने ट्रस्टीओना सहयोग बदल खूब खूब आभार।